વાત મુંબઈની કરીશું, જ્યાં જુહુ બીચ પર જીવલેણ દુર્ઘટના સર્જાઈ. દરિયામાં નાહવા પડેલા 5 કિશોરો ડૂબતા 3 કિશોરોના મૃતદેહને બહાર કઢાયા છે, જ્યારે 1 કિશોરને બચાવી લેવામાં આવ્યો છે તો અન્ય 1 કિશોરની શોધખોળ ચાલી રહી છે. ગઈકાલ સાંજથી જ પોલીસ અને નેવી હેલિકોપ્ટરની મદદથી ડૂબેલા કિશોરોની શોધખોળ ચલાવવામાં આવી હતી. 1 કિશોરની શોધખોળ હાલ ચાલી રહી છે. જુહુ બીચ પર નાહવા પડેલા કિશોરો પૈકી 3 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. અન્ય 1 કિશોર ને જીવિત બહાર કાઢવામાં આવ્યો છે તો અને 1 કિશોર હજુ સુધી લાપતા છે. તેને શોધવા માટે હેલિકોપ્ટરની પણ મદદ લેવામાં આવી છે. મુંબઈની અંદર બનેલી જુહુ બીચ પર જીવલેણ દુર્ઘટના. ભરૂચની પાનોલી ઔદ્યોગિક વસાહતમાં આવેલી કેમિકલની કંપનીમાં ભીષણ આગ લાગતા 1 કામદાર વ્યક્તિનું મોત થયું છે, જ્યારે અન્ય 1 કામદાર ઇજાગ્રસ્ત થયો છે. આગને બુઝાવવા ફાયર ફાઈટર્સની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી હતી. આ આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી. જીઆઈડીસી પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. જય જોડાયા છે અમારી સાથે ભરૂચથી. જય, જણાવશો કે હાલ શું પરિસ્થિતિ છે ત્યાં? જી હાલ, જે અંકલેશ્વરની યુનિક ફાર્મા કંપનીમાં જે આગ લાગી હતી, આગ પર તો કાબુ મેળવી લેવાયો છે. 5 થી 7 ફાયર ફાઈટરે આગ પર કાબુ મેળવ્યો છે. જોકે જે કંપનીમાં કામ કરી રહેલી કામદારો પૈકી 2 કામદારના દાઝી જતા મોત નીપજ્યા છે, જ્યારે અન્ય 3 કામદારને ઈજા પહોંચતા સારવાર વચ્ચે ખસેડાયા છે. બનાવની જાણ થતા એની સાથે ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ તેમજ જીપીસીબી અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે અને સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે. કંપનીમાં જે કેમિકલની પ્રોસેસિંગ ચાલતી હતી તે દરમિયાન આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. જોકે સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે અને આગ લાગવા પાછળના કારણો શોધવામાં આવી રહ્યા છે. જી, આભાર આપનો માહિતી બદલ. તો આ ગામમાં 1 વ્યક્તિનું મોત થઈ ગયું છે. આગની કારણે 1 વ્યક્તિ દાઝી જવાથી તેનું મોત થયું છે. કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગી હતી. હાલ પરિસ્થિતિ ધીરે ધીરે કાબૂમાં લેવામાં આવી રહી છે. મોરબીના દરબારગઢ નજીક ગાય ભોયરામાં પડી જતા ફસાઈ ગઈ છે અને મદદ માટે લાચાર બની ગઈ છે. ઝુલતા પુલ સામે આવેલા ભોયરામાં ગાય અચાનક જ પડી ગઈ હતી, જે બાદ જાણ થતા જ યદુનંદન ગૌશાળાની ટીમ દોડી આવી હતી. હાલમાં મદદ માટે લાચાર બનેલી ગાયને બહાર કાઢવા રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. મદદ માટે ગાય લાચાર બની ગઈ છે. યદુનંદન ગૌશાળાની ટીમ દોડી આવી હતી. લાચાર ગાયને બહાર કાઢવા માટે પૂરતા પ્રયત્ન કરવામાં આવ્યા. રેસ્ક્યુ ઓપરેશન હાલ ચાલી રહ્યું છે. અચાનક જ આ ભોયરામાં ગાય ફસાઈ ગઈ છે. મોરબીમાં 1 અજીબો ગરીબ ઘટના સામે આવી, જ્યાં શહેરની ગૌરાંગ શેરીમાં આવેલા એપાર્ટમેન્ટની છત પર ગાય ચડી ગઈ. 4 માળ સુધી ગાય પહોંચી જતા સ્થાનિકોના ટોળા ઉમટ્યા. જોકે સ્થાનિકોએ ગાયને સહી સલામત નીચે ઉતારી. આ ઘટના બાદ લોકોના ખાશીનું મોજું ફરી વળ્યું. હવે ગાય આ ટેરેસ પર આટા મારી રહી છે. આપ જોઈ શકો છો 4 માળે ચડી ગઈ અને ત્યારબાદ તે ચડી ગઈ ટેરેસ પર. પરંતુ 4 માળે જ્યારે ટેરેસ પર ગાય ફરી રહી હતી ત્યારે અહીં તમામ લોકો જે છે ફ્લેટના એકત્રિત થઈ ગયા અને સહી સલામત ગાયને નીચે ઉતારવામાં આવી હતી. અમે આ ગાય કઈ રીતે ઉપર ચડી ગઈ હશે, 4 માળ સુધી તે ચડતી રહી ત્યાં સુધી શું કોઈને ખ્યાલ નહીં આવ્યો હોય, પરંતુ આખરે જ્યારે તેને સહી સલામત નીચે ઉતારવામાં આવી ત્યારે તમામ લોકોની અંદર હાસ્યનું મોજું ફરી વળ્યું હતું. ત્યારે મધ્યપ્રદેશના દમોહમાં 1 અનોખી ઘટના સામે આવી છે. આખલો અચાનક જ 1 મકાનના 3જા માળે ચડી જતા વિસ્તારની અંદર દોડધામ મચી ગઈ. ઉપર ચડ્યા બાદ આખલાને નીચે ન ઉતારી શકતા ઘર માલિક અને અન્ય સ્થાનિકોએ સાથે મળી ગાયને 3જા માળેથી નીચે ઉતારી. આખલો રાત્રે જ અચાનક 3જા માળે ચડી ગયો. જ્યારે સવારે ઘર માલિકને જાણ થતા તેણે ઘટનાની જાણ નગરપાલિકાને કરી અને પાલિકાના કર્મચારીઓએ ઘટના સ્થળ પર પહોંચી આખલાને દોરડા વડે બાંધીને નીચે ઉતાર્યો હતો.